વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે આપણે વાત કરીશું 3rd week ઓક્ટોબરના એટલે કે વીકલી કરંટ અફેર્સ 15-22 ઓક્ટોબરના મહત્વના કરંટ અફેર્સ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લે જેથી તમને ડેલી વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી ચેનલ પરથી મળી જાય અને સાથે સાથે બીજી એક્ઝામ જેવી કે નાયબ ફિટનેસ છે, પંચાયત પસંદગી બોર્ડની જેટલી પણ એક્ઝામ આવે એના માટે મટીરિયલ બનાવવામાં આવશે આપણી ચેનલ પરથી. તો ફ્રેન્ડ્સ હું અન એકેડમી પાપા ભણાવું છું, તો તમે અન એકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અન એકેડમી પર આપણે બંધારણ શ્રી સ્થળાંતિક મંત્રી એમજીવીસેલ યુજીવીસેલ ડીજીવીસેલની સિરીઝ ચાલુ છે, તમે તે બધાનો લાભ લઈ શકો છો. તો આજનો પહેલો ક્વેશ્ચન બને છે, સુલતાન ઓફ જોહર કપ કઈ રમત સાથે સંબંધિત છે? તો સુલતાન ઓફ જોહર કપ કઈ રમત સાથે સંબંધિત છે? તો હોકી સાથે. કઈ રમત સાથે? હોકી સાથે સુલતાન ઓફ જોહર કપ સંબંધિત છે. હવે મનમાં થશે કે ભાઈ આ ક્વેશ્ચન કમ, તો હાલમાં જ સુલતાન ઓફ જોહર કપ યોજાઈ ગયો છે અને જેમાં ભારત રનર્સ અપ રહ્યું અને જે ગ્રેટ બ્રિટન છે એ આ સુલતાન ઓફ જોહર કપ 2018 જીત્યું છે. તો આ યાદ રાખજો. અને કયા દેશમાં યોજાયું હતું? તો મલેશિયા દેશમાં આ સુલતાન ઓફ જોહર કપ યોજાયું હતું. હવે હોકીની વાત થઈ છે તો હોકી વિશે થોડી એક્સ્ટ્રા માહિતી આપી દઉં. હોકીના મેદાનનું માપ હોય છે લંબાઈ 91.44 મીટર, પહોળાઈ 50.29 થી 54.86. હોકીના દડાનું માપ જે આપણે કહીએ છીએ જે વજન હોય છે 156 થી 163 ગ્રામ, જે ઘેરાઓ હોય છે 23.75 સેન્ટીમીટર, ગોલના બે થાંભલા વચ્ચેનું અંતર એટલે કે જ્યાં ગોલ કરવામાં આવે છે એ બે થાંભલા વચ્ચેનું અંતર હોય છે 3.65 મીટર, અને ખેલાડીઓની સંખ્યા હોય છે 11 અને મેચનો ટોટલ સમય હોય છે 70 મિનિટ. તો જ્યારે પણ હોકી વિશે સાંભળો આ માહિતી અચૂક યાદ રાખો. નેક્સ્ટ છે, તાજેતરમાં પ્રદૂષણ સામે લડત માટે દિલ્હીમાં કયો એક્શન પ્લાન લાગુ કર્યો? તો તાજેતરમાં પ્રદૂષણ સામે લડત માટે દિલ્હીમાં GRAP. કયો પ્લાન? GRAP. હવે જ્યારે પણ GRAP સાંભળો તો આપણને GRAP નું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. શું થશે? ગ્રેડ રિસ્પોન્સ એક્શન પ્લાન. તો દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા રાજધાનીમાં કટોકટીની કાર્યવાહી અમલમાં મૂકવામાં આવી છે. તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB જે આગામી દિશામાં હવાની ગુણવત્તા સૂચક આંકમાં વધુ ઘટાડો કર્યો છે. હવે આ કરવાનું કારણ શું? તો દિલ્હીમાં ખૂબ જ પ્રદૂષણ વધી રહ્યું છે અને તેને રોકવા માટે આ એક્શન પ્લાન લાગુ કરવામાં આવ્યો છે. હવે જ્યારે પણ દિલ્હી વિશે સાંભળીએ તો આપણને દિલ્હીના CM ખબર હોવી જોઈએ. કોણ છે? તો અરવિંદ કેજરીવાલ. અને દિલ્હીના LG કોણ? તો અનિલ બૈજલ. તો જ્યારે પણ દિલ્હી વિશે સાંભળો આટલી માહિતી અચૂક યાદ રાખો. નેક્સ્ટ છે, રાષ્ટ્રીય મહિલા કિસાન દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો રાષ્ટ્રીય મહિલા કિસાન દિવસ 15 ઓક્ટોબરના રોજ. ક્યારે? 15 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય મહિલા કિસાન દિવસ ઉજવવામાં આવે છે. હવે ક્યારથી ઉજવવામાં આવે છે એ પણ ખબર હોવી જોઈએ. તો 2016થી આ 15 ઓક્ટોબરના રોજ RMKD એટલે કે રાષ્ટ્રીય મહિલા કિસાન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કૃષિના વિવિધ પાસાઓમાં મહિલા ખેડૂતોના યોગદાન, વાવેતર, રોપણી, ફળદ્રુપતા, વનસ્પતિ સંરક્ષણ, લણણી, નીંદણ અને સંગ્રહ સહિતના ફાળાને માનમાં આ દિવસની શરૂઆત કરવામાં આવી છે. અને ભારતના આપણને કૃષિ પ્રધાન ખબર હોવા જોઈએ જ્યારે આપણે રાષ્ટ્રીય મહિલા કિસાન દિવસની વાત કરતા હોય. તો કોણ છે? રાધામોહનસિંહ. આ યાદ રાખજો, ભારતના કૃષિ પ્રધાન કોણ છે? રાધામોહનસિંહ. એ એક કાર્યક્રમ જે રાષ્ટ્રીય મહિલા કિસાન દિવસના નિમિત્તમાં સંબોધ્યો હતો. ક્યાં? તો દિલ્હીમાં. ક્લિયર? હવે રાષ્ટ્રીય મહિલા કિસાન દિવસ ખબર હોય તો રાષ્ટ્રીય ખેડૂતોનો દિવસ પણ આપણને ખબર હોવો જોઈએ. કયો છે? 23 ડિસેમ્બર. તો આ પણ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, તાજેતરમાં દેશમાં પ્રથમ હરતી ફરતી ટ્રાન એસી રેસ્ટોરન્ટ ક્યાં શરૂ થયો? તો કોલકાતામાં. ક્યાં આગળ? કોલકાતામાં પ્રથમ હરતી ફરતી ટ્રામ એસી રેસ્ટોરન્ટ શરૂ થયો છે. તો જ્યારે પણ કોઈ પણ પ્રથમ વસ્તુ હોય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહે છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, તો આનું નામ ખબર હોવું જોઈએ. જે આ ટ્રામ છે એનું નામ શું છે? તો વિક્ટોરિયા રેસ્ટોરન્ટ, જે એક ઇલેક્ટ્રિક ટ્રામ કાર છે અને જેમાં 127 લોકો બેસી શકે. અને કેટલા ખર્ચે બની છે? તો 90 લાખના ખર્ચે બની છે આ ટ્રામ કાર. અને આ ટ્રામ શહીદ મિનારાથી ખરીદપુર સુધી ચાલશે. ક્યાં સુધી? શહીદ મિનારાથી ખરીદપુર સુધી ચાલશે. તો આ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, તાજેતરમાં પોર્ટુગલ અને સ્પેન પર કયું વાવાઝોડું ત્રાટક્યું? તો તાજેતરમાં પોર્ટુગલ અને સ્પેન પર લેસલી નામનું વાવાઝોડું ત્રાટક્યું છે પોર્ટુગલ અને સ્પેન પર. તો આ યાદ રાખજો. હવે મેં બીજા 3 ઓપ્શન લખ્યા છે, JB, ફ્લોરેન્સ અને અલી. તો JB ક્યાં ત્રાટક્યું હતું? તો જાપાનમાં. ફ્લોરેન્સ ક્યાં ત્રાટક્યું છે? તો અમેરિકામાં. અને અલી આઇલેન્ડમાં આ વાવાઝોડું ત્રાટકી ચૂક્યા છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, વર્લ્ડ સ્ટુડન્ટ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો વર્લ્ડ સ્ટુડન્ટ દિવસ 15 ઓક્ટોબરના રોજ. ક્યારે? 15 ઓક્ટોબરના રોજ. હવે કોની યાદમાં મનાવવામાં આવે એ પણ ખબર હોવી જોઈએ. તો APJ અબ્દુલ કલામ. કોની યાદમાં? APJ અબ્દુલ કલામની યાદમાં વર્લ્ડ સ્ટુડન્ટ દિવસ મનાવવામાં આવે છે. હવે APJ અબ્દુલ કલામનું પૂરું નામ છે અબુલ પાકિર જેનાલુદ્દીન અબ્દુલ કલામ. મેં ગયા વખતે પણ કીધું હતું જ્યારે આનું ચર્ચા કરી હતી,
તમારે એપીજે અબ્દુલ કલામનું નામ ગૂગલ પર સર્ચ કરીને મને કમેન્ટમાં જણાવવાનું છે કે સાચું નામ કયું છે, અબુલ છે કે અબુલ છે. તેમનો જન્મ ક્યારે થયો? તો 15 ઓક્ટોબર 1931 રામેશ્વરમ, ભારત. અને તેમનું નિધન ક્યારે થયું? તો 27/7/2015 ભારતના શિલોંગ ખાતે. શા કારણે? તો હૃદયરોગના કારણે. તેમને શું કહેવામાં આવતા? તો મિસાઇલ મેન તરીકે ઓળખાતા હતા આપણા એપીજે અબ્દુલ કલામ. અને જો એવું પૂછે કે મિસાઇલ વુમન કોણ, તો ટેસી થોમસ. આ પણ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ જાય છે. અને અબ્દુલ કલામ દ્વીપ નામનું એક, અબ્દુલ કલામ દ્વીપ ક્યાં આવે છે? તો ઓડિશામાં, જે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના નામ પર રાખવામાં આવ્યું છે. તો આ પણ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. તાજેતરમાં જીપીએફમાં ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિક વ્યાજદરોમાં કેટલો વધારો થયો? તો 0.4%. કેટલો થયો છે? 0.4% વધારો થયો છે જીપીએફમાં. તો જ્યારે પણ જીપીએફ સાંભળો, એનું ફૂલફોર્મ ખબર હોવું જોઈએ. શું થાય છે? તો જનરલ પ્રોવિડન્ટ ફંડ. શું થયું ફૂલફોર્મ? જનરલ પ્રોવિડન્ટ ફંડ એ જીપીએફનું ફૂલફોર્મ થશે. કેટલો વધારો થયો? તો 0.4. તો ટોટલ કેટલો થયો? 8% થઈ ગયો છે જીપીએફ. ક્લિયર? તો આના પહેલા કેટલો હતો? તો જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન જીપીએફ 7.6% હતું. કેટલું હતું? 7.6. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. તાજેતરમાં ઇલાહાબાદને કયું નવું નામ આપવાની કેબિનેટે મંજૂરી આપી? તો તાજેતરમાં ઇલાહાબાદને પ્રયાગરાજ. શું નામ આપ્યું છે? પ્રયાગરાજ નામ આપવાની કેબિનેટે મંજૂરી આપી છે. તો ઉત્તર પ્રદેશના કેબિનેટના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલ્હાબાદનું નામ બદલવાની દરખાસ્તને મંજૂરી આપી છે, જેને પ્રયાગરાજ કહેવામાં આવશે. તો આ યાદ રાખજો. નેક્સ્ટ લઈશું. તાજેતરમાં એએમએફઆઈના નવા ચેરમેન કોને નિયુક્ત કર્યા? તો તાજેતરમાં એએમએફઆઈના નવા ચેરમેન નિયુક્ત કર્યા છે નિમેશ શાહને. કોને? નિમેશ શાહને. હવે પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે એએમએફઆઈનું ફૂલફોર્મ શું થશે. તો એએમએફઆઈનું ફૂલફોર્મ થશે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડિયા. શું થશે? એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા એ એએમએફઆઈનું ફૂલફોર્મ થશે, જેમાં નિમેશ શાહને નવા ચેરમેન બનાયા છે. તમે પીકમાં દેખી શકો છો, આ છે નિમેશ શાહ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. તાજેતરમાં વોડાફોને મહિલા સુરક્ષા માટે કઈ પહેલ શરૂ કરી? તો તાજેતરમાં વોડાફોને મહિલા સુરક્ષા માટે સખી નામની શરૂઆત કરી છે. સહી કઈ પહેલ? તો સખી. આમાં શું થશે? તો પહેલા જ્યારે કોઈ પણ સ્ત્રી મહિલા રિચાર્જ કરવા જતી હતી તો પોતાનો નંબર આપવો પડતો હતો. તો હવે વોડાફોન શું કરશે? તો એક અલગ નંબર આપશે જેનાથી રિચાર્જ થઈ શકશે મહિલાઓ માટે. અને જ્યારે કોઈ પણ મહિલા મુશ્કેલીમાં હશે તો તેના માટે અલગથી ટોક ટાઈમ આપવામાં આવશે, એટલે કે 10 મિનિટનો એક્સ્ટ્રા ટોક ટાઈમ જેનો તે યુઝ કરી શકે. અને ઇન્ટરનેટ ના હોય તેવા વિસ્તારમાં જ્યારે તે ફસાઈ જાય તો જે સિલેક્ટેડ એટલે કે જે સેવ નંબર હશે તેમના ફેમિલીને ત્યાં મેસેજ કરી દેવામાં આવશે આ પહેલથી. તો આ પણ યાદ રાખજો. નેક્સ્ટ છે, ગુજરાતના કેટલા તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયા? તો કેટલા? 16 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયા છે. નેક્સ્ટ છે, 2018નો મેન બુકર પ્રાઇઝ કોણ જીત્યું? તો 2018ના મેન બુકર પ્રાઇઝ જીત્યા છે એના બર્નર્સ. કોણ જીત્યા છે? એના બર્નર્સ 2018ના મેન બુકર પ્રાઇઝ જીત્યા છે. હવે જે એના બર્નર્સ છે તેમને કઈ નવલકથા માટે આ મેન બુકર પ્રાઇઝ અપાયો છે એ યાદ રાખજો. તો મિલ્કમેન નામની નવલકથા માટે તેમને મેન બુકર પ્રાઇઝ આપવામાં આવે છે. હવે આ મિલ્કમેનની જે વાર્તા છે એ સેના પર છે? તો એક 18 વર્ષની છોકરી પર છે કે જેને એક અર્ધલશ્કરી વ્યક્તિ દ્વારા જાતીય સતામણી કરવામાં આવે છે, જેને મિલ્કમેન કહેવાય છે. અને મેન બુકર પુરસ્કાર જીતવા માટે અન્ના બનર્સ છે એ પ્રથમ ઉત્તરી આઇરિશ લેખક બને છે. તો આ પણ યાદ રાખજો. હવે જે ફિક્સન માટેનો મેન બુકર પુરસ્કાર છે, અગાઉ તેને શું કહેવામાં આવતું? તો બુકર મેકોનોલ પુરસ્કાર. શું કહેવામાં આવતું? બુકર મેકોનોલ પુરસ્કાર તરીકે ઓળખાતું હતું. અને એક સામાન્ય રીતે બુકર પ્રાઇઝ છે. અને આ એક સાહિત્યિક ઇનામ છે જે દર વર્ષે ઇંગ્લિશ ભાષામાં લખાયેલી શ્રેષ્ઠ મૂળ નવલકથા માટે અને યુકેમાં પ્રકાશિત કરવામાં આવે છે. અને 2017નો આપણને ખબર હોવું જોઈએ કે મેન બુકર પ્રાઇઝ કોણ જીત્યું? તો જ્યોર્જ સોન્ડર્સ. કોણ જીત્યું છે? જ્યોર્જ સોન્ડર્સ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. સર્વ શિક્ષા અભિયાન હેઠળ કેટલા ધોરણ સુધીનો સમાવેશ કરાયો? તો સર્વ શિક્ષા અભિયાન હેઠળ 1-12. પહેલા કેટલું હતું? 1-8 રાજ્ય સરકાર અને 8-12 કેન્દ્ર સરકાર. હવે બંને સરકારોની જે કેન્દ્ર અને રાજ્યની બંને સ્કીમોને એકમાં જ આવરી લેવામાં આવ્યું અને 1-12ને સર્વ શિક્ષા અભિયાન હેઠળ લાવવામાં આવ્યું છે. તો આ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. ટ્રેનોના સમયસર સંચાલનમાં અમદાવાદ ડિવિઝન કયા ક્રમે રહ્યું? તો ટ્રેનોના સમયસર સંચાલનમાં અમદાવાદ ડિવિઝન 8મા ક્રમે રહ્યું છે. કયા? તો 8મા ક્રમે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. ભારત કેટલામી વન ડે મેચ રમનાર પ્રથમ દેશ બનશે? તો ભારત 950મી, એટલે કે જે આજે સેકન્ડ વન ડે છે વેસ્ટ ઇન્ડિઝ સામે તે રમ્યા બાદ ભારત 950મી વન ડે રમનાર પ્રથમ દેશ બની ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. મધર ટેરેસા ક્યાંના વતની છે? તો મધર ટેરેસા મેસેડોનિયાના વતની છે. આ મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન છે, પૂછાઈ જાય છે. ક્યાંના વતની છે?
તો મેસેડોનિયાના. હવે મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910 માં થયો હતો. ક્યારે થયો હતો? 26 ઓગસ્ટ 1910 માં. તેઓ 1929 માં ભારતમાં આવ્યા હતા અને 17 ઓક્ટોબર 1979 ના રોજ તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. ક્યારે? તો 17 ઓક્ટોબર. અને 1980 માં તેમને ભારત રત્ન પણ મળ્યો હતો. તો આ પણ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ પોતાના દેશના પીએમને બરખાસ્ત કર્યા? તો યમન દેશના. કયા દેશના? તો યમન દેશના રાષ્ટ્રપતિએ પોતાના દેશના પીએમને બરખાસ્ત કર્યા છે. તો તેમનું નામ ખબર હોવું જોઈએ કે ભાઈ યમનના રાષ્ટ્રપતિ કોણ છે? તો અબિદ રબ્બો મનસુર હાદી. શું નામ છે? અબિદ રબ્બો મનસુર હાદી, જેમને જે યમનના પ્રધાનમંત્રી છે અહમદ બિન ડાગર તેમને બરખાસ્ત કર્યા છે. શા કારણે? તો દેશના શાસનમાં લાપરવાહીને કારણે અને તેમના આર્થિક બાબતમાં ખરાબ પ્રદર્શનના કારણે તેમને બરખાસ્ત કર્યા છે. તો હવે જો તેમને કાઢ્યા છે તો નવા કોને બનાયા? તો રાષ્ટ્રપતિએ મોઇન અબ્દુલ સઈદને. કોને? મોઇન અબ્દુલ સઈદને નવા વડાપ્રધાન જાહેર કર્યા છે. તો આ પણ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. ગરીબ નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં? તો ગરીબ નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં? તો 17 ઓક્ટોબરના રોજ. ક્યારે? 17 ઓક્ટોબરના રોજ ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. તો એના માટે ઇમ્પોર્ટન્ટ શું બનશે? તો થીમ. તો થીમ યાદ રાખી લો, કમિંગ ટુગેધર વિથ ધોઝ ફર્ધરેસ્ટ બિહાઇન્ડ ટુ બિલ્ડ એન ઇન્ક્લુઝિવ વર્લ્ડ ઓફ યુનિવર્સલ રિસ્પેક્ટ ફોર હ્યુમન રાઇટ્સ એન્ડ ડિગ્નિટી. ફરીથી રિપીટ કરું છું, કમિંગ ટુગેધર વિથ ધોઝ ફર્ધરેસ્ટ બિહાઇન્ડ ટુ બિલ્ડ એન ઇન્ક્લુઝિવ વર્લ્ડ ઓફ યુનિવર્સલ રિસ્પેક્ટ ફોર હ્યુમન રાઇટ્સ એન્ડ ડિગ્નિટી. અને 16 ઓક્ટોબરના રોજ એક વર્લ્ડ ફૂડ ડે ઉજવવામાં આવે છે. કહો, વર્લ્ડ ફૂડ ડે. 17 ઓક્ટોબર તો ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ અને 16 ઓક્ટોબરના રોજ વર્લ્ડ ફૂડ ડે. તો એની પણ થીમ ખબર આવજે. તો એની થીમ હતી અવર એક્શન આર અવર ફ્યુચર, અ ઝીરો હંગર વર્લ્ડ બાય 2030 ઇઝ પોસિબલ. શું છે? અવર એક્શન આર અવર ફ્યુચર, અ ઝીરો હંગર વર્લ્ડ બાય 2030 ઇઝ પોસિબલ. આ 2018ના વર્લ્ડ ફૂડ ડેની થીમ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. તાજેતરમાં રાજ્ય કક્ષાનો જુડો સ્પર્ધાનું આયોજન ક્યાં થશે? તો તાજેતરમાં રાજ્ય કક્ષાનો જે જુડો સ્પર્ધા છે તેનું આયોજન નડિયાદમાં થશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. તાજેતરમાં બિહારના કયા ઉત્પાદનને જીઆઈ ટેગ મળ્યું? તો બિહારની શાહી લીચી છે તેને જીઆઈ ટેગ મળ્યું. તો ફ્રેન્ડ્સ, તમે પીકમાં દેખી શકો છો, આ છે શાહી લીચી જેને જીઆઈ ટેગ મળ્યું છે. તો તેના વિશે જાણીએ. તો એક વર્ષના ભારે પ્રયત્ન બાદ બિહારના મુજફ્ફરપુરની શાહી લીચીને સત્તાવાર ઓળખ મળી છે અને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ મેળવ્યું છે. બિહારની મીઠી અને રસદાર લીચી મુજફ્ફરપુર અને પૂર્વ ચંપારણ, વૈશાલી, સમસ્તીપુર અને બેગુસરાય જિલ્લાના સહિતના નજીકના વિસ્તારોમાં મોટાભાગે ઉગાડવામાં આવે છે અને જીઆઈ નોંધણી બિહાર લીચી ગ્રુસ એસોસિએશનના નામે કરવામાં આવતી હતી, જેમણે ટેગ માટે અરજી કરી હતી. હવે જ્યારે પણ જીઆઈ સાંભળો એનું ફૂલફોર્મ ખબર હોય છે, શું થશે? તો જીઓગ્રાફિકલ ઇન્ડેક્શન. શું થશે? જીઓગ્રાફિકલ ઇન્ડેક્શન ટેગ થશે જીઆઈ ટેગ. હવે ભારતમાં જીઆઈ ટેગ મેળવવાનો પ્રથમ ઉત્પાદ કયું હતું? તો 2004માં દાર્જિલિંગની ચા. જો એક્ઝામમાં પૂછી લે કે ભાઈ જીઆઈ ટેગ મેળવનાર પ્રથમ ઉત્પાદન, તો દાર્જિલિંગની ચા. ભારતમાં કુલ 325 ઉત્પાદનોને આ સંકેત અપાઈ ચૂક્યો છે અને મહારાષ્ટ્રના અલ્ફોન્સો મેંગોને તાજેતરમાં ભૌગોલિક સંકેત ટેગ મળ્યો છે, એટલે કે જીઆઈ ટેગ. એટલે અલ્ફોન્સો મેંગો માને હફૂઝ કેરી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. ભારતની પ્રથમ ક્રિપ્ટો કરન્સી એટીએમને ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું? તો ભારતની પ્રથમ ક્રિપ્ટો કરન્સી એટીએમને બેંગ્લોરમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું. ક્યાં? તો બેંગ્લોરમાં. હવે આપણને ક્રિપ્ટો કરન્સી ખબર હોવી જોઈએ. તો ક્રિપ્ટો કરન્સીને તમે ફિઝિકલી ટચ ના કરી શકો, મતલબ ફિઝિકલી તમે એને મહેસૂસ ના કરી શકો. ક્રિપ્ટો કરન્સી એક પ્રકારની ડિજિટલ કરન્સી છે કે જેની લેવડ ઓનલાઈન થાય છે. તો આનું જે ક્રિપ્ટો કરન્સી માટે એટીએમ છે એ પ્રથમ એટીએમ ક્યાં ઇન્સ્ટોલ કરાયું? તો બેંગ્લોરમાં. તો ક્રિપ્ટો કરન્સી માટે નાણાંની જમા અને ઉપાડ માટેનું એટીએમ બેંગ્લોરુના કેમ્ફોર્ડ મોલમાં વર્ચ્યુઅલ કરન્સી એક્સચેન્જ યુનિકોર્ન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે અને વપરાશકર્તા તેમના રજિસ્ટર્ડ નંબર પર પ્રાપ્ત ઓટીપીનો ઉપયોગ કરીને બિટકોઈન અને એથેરિયમ જેવા ચલણ ખરીદવા માટે પૈસા જમા કરી શકે છે અને પૈસા ઉપાડવા માટે યુનિકોઈન વેબસાઇટ પર વિનંતી કરવી આવશ્યક છે. તો આ પણ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. તાજેતરમાં ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સીએમનું નિધન થયું, તેમનું નામ જણાવો. તો શું નામ છે? એનડી તિવારી. તાજેતરમાં જે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ છે જેમનું નિધન થયું છે તેમનું નામ છે એનડી તિવારી. તો ફ્રેન્ડ્સ, તમે પીકમાં દેખી શકો છો, આ છે એનડી તિવારી. તો એનડી તિવારી ઉત્તર પ્રદેશ અને જે ઉત્તરાખંડ છે તેના બંનેના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે ભૂતપૂર્વ. તો તેમને નવી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ થયાના લાંબા સમય બાદ તેમનું નિધન થયું. શ્રી તિવારી અગાઉની પ્રજા સમાજવાદી પક્ષ એટલે કે પીએસપી સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસમાં તેમની કારકિર્દીની સંપૂર્ણ સેવા પૂરી પાડી હતી. તેમની 93 વર્ષની ઉંમરે નિધન થયું.
1986 થી 87ની વચ્ચે રાજીવ ગાંધી કેબિનેટમાં વિદેશ મંત્રાલયના મંત્રાલયની સેવા ઉપરાંત શ્રી તિવારી 1976 થી 77, 1984, 85 અને 1988 નિવાસી વચ્ચે વિવિધ સ્ટન્ટમાં 3 વખત ચૂંટાયેલા યુપીના મુખ્યપ્રધાન હતા. એટલે કે 3 વખત 1-1 વર્ષ માટે તેઓ યુપીના સીએમ બન્યા હતા, તો આ પણ યાદ રાખજો. અને તેઓ ઉત્તરાખંડના મુખ્યમંત્રી 2002 થી 2007 વચ્ચે હતા. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. તાજેતરમાં જુનિયર કેટેગરીમાં વાઇલ્ડ લાઇફ ફોટો એવોર્ડ કોણે જીત્યો? તો તાજેતરમાં જુનિયર કેટેગરીમાં વાઇલ્ડ લાઇફ ફોટો એવોર્ડ જીત્યો છે અર્શદીપ સિંઘે. તમે ફોટોમાં દેખી શકો છો, અર્શદીપ સિંઘે તેમની પાઇપ્સ ઓલ માટે તેમણે જુનિયર કેટેગરીમાં વાઇલ્ડ લાઇફ ફોટો એવોર્ડ જીત્યો છે. તેઓ ક્યાંના વતની છે? તો તેઓ પંજાબના છે અને તેઓ 10 વર્ષીય છે. તો 10 વર્ષીય અર્શદીપ સિંહે 10 વર્ષમાં વન્યજીવન ફોટોગ્રાફર ઓફ ધ ઇયર પુરસ્કાર જીત્યો છે. અને યુકેના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા આપવામાં આવેલી શ્રેણી હેઠળ તેમણે પાઇપ ગુવર શીર્ષકવાળા ચિત્ર માટે પુરસ્કાર જીત્યો હતો. તો આ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. 2018ના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ ઇયર કોણ બન્યા? તો 2018ના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ ઇયર બન્યા છે માર્શલ વેન ઉસ્ટન. કોણ બની છે? માર્શલ વેન ઉસ્ટન 2018ના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ ઇયર બન્યા. ને એવું પૂછાય કે ભાઈ જુનિયર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઇયર કોણ બન્યા? તો અર્શદીપ સિંઘ. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું આપણે. વિશ્વનું સૌથી મોટું ટ્રાન્સપોર્ટ ડ્રોન વિમાન કોને બનાવ્યું? તો વિશ્વનું સૌથી મોટું ટ્રાન્સપોર્ટ ડ્રોન વિમાન ચીને બનાવ્યું. કોને? ચીને બનાવ્યું છે વિશ્વનું સૌથી મોટું ટ્રાન્સપોર્ટ ડ્રોન વિમાન. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં કેટલા જજોની નિયુક્તિની મંજૂરી રાષ્ટ્રપતિએ આપી? તો 4 જજોની. કેટલા જજોની? 4 જજોની મંજૂરી રાષ્ટ્રપતિએ આપી છે. તો હવે ગુજરાત હાઈકોર્ટમાં કેટલા જજ થઈ ગયા? તો 31. તો આપણને 4 જજોના નામ ખબર હોવા જોઈએ. કોણ કોણ છે? તો ઉમેશ ત્રિવેદી, અજયકુમાર રાવ, વિરેશકુમાર મયાણા અને ડોક્ટર આશુતોષ ઠાકર. આ 4 નવા જજ બન્યા છે ગુજરાત હાઈકોર્ટમાં અને ટોટલ સંખ્યા થઈ ગઈ છે 31. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. તાજેતરમાં કયા ભારતીય મૂળના મહિલાને અમેરિકી પ્રમુખ દ્વારા સન્માનિત કર્યા? તો તાજેતરમાં મીનાસ પટેલ, જેઓ ભારતીય મૂળના છે, તેમણે અમેરિકી પ્રમુખ દ્વારા સન્માનિત કર્યા છે. તો ભારતીય મૂળના મીનાસ પટેલને માનવ તસ્કરી વિરુદ્ધ જંગ છેડવા બદલ અમેરિકન પ્રેસિડેન્ટલ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો આ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. 25મો નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત કરાયો? તો 25મો નરસિંહ મહેતા એવોર્ડ વિનોદ જોશીને. કોને? તો વિનોદ જોશીને. તો વિનોદ જોશીને શરદ પૂર્ણિમાના રોજ એટલે કે આજના રોજ તેમણે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. કોના હસ્તે? તો મોરારી બાપુના હસ્તે. અને આ એવોર્ડ 24 ઓક્ટોબરના રોજ એટલે કે આજ રોજ એનાયત થશે. અને વિનોદ જોશી અમરેલી જિલ્લાના ભોરી રંગણાના છે અને આ ઇનામની રાશિ કેટલી છે? 1.51 લાખ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. કાટી બિહુ તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે? તો કાટી બિહુ તહેવાર અસમ રાજ્યમાં ઉજવાય. કયા રાજ્યમાં? અસમ રાજ્યમાં. તો આપણને જે બીજા રાજ્યના ડિફરન્ટ સ્ટેટના મોસ્ટ એમ્પી ફેસ્ટિવલ પણ ખબર હોવા જોઈએ. તો બિહારમાં છઠ પૂજા ઉજવાય છે, કેરળમાં ઓનમ, કર્ણાટકમાં ઉગાડી, આંધ્રપ્રદેશમાં બ્રહ્મોત્સવ, ઓડિશામાં રાજાપ્રભા, પંજાબમાં લોહરી અને સિક્કિમમાં સાગાદવા. ફ્રેન્ડ્સ ફરીથી રિપીટ કરું છું, બિહારમાં છઠ પૂજા, કેરળમાં ઓનમ, કર્ણાટકમાં ઉગાડી, આંધ્રપ્રદેશમાં બ્રહ્મોત્સવ, ઓડિશામાં રાજાપ્રભા, પંજાબમાં લોહરી અને સિક્કિમમાં સાગાદવા. આ અલગ અલગ સ્ટેટના અલગ અલગ મહત્વના તહેવારો છે, ઉત્સવ છે. ઓકે, હવે અસમની વાત થઈ છે તો અસમ વિશે થોડું જાણી લઈએ. તો અસમની રાજધાની છે દિસપુર, અસમના મુખ્યમંત્રી છે સર્વાનંદ સોનવાલ, અસમના ગવર્નર છે જગદીશ મુખી અને અસમમાં જે મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન છે એ કાજીરંગા, માનસ, ઓરંગ અને દિબ્રુ સાખોવા. કયા કયા? તો કાજીરંગા, માનસ, ઓરંગ અને દિબ્રુ સાખોવા આ અસમમાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. ભારતનો સૌથી ઊંચો તિરંગો કયા શહેરમાં ફરકાવવામાં આવ્યો? તો ભારતનો સૌથી ઊંચો તિરંગો મુંબઈમાં. મુંબઈમાં ક્યાં? તો મુંબઈમાં જે હજ હાઉસની અગાસી પર આ તિરંગો ફરકાવવામાં આવ્યો છે. કેટલો ઊંચાઈ છે આની? તો 350 ફૂટનો આ તિરંગો હતો અને 20x30ના માપનો છે તિરંગો. અને આ તિરંગો ભારતના લઘુમતી મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. તો આ પણ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. પિયુષ ગોયલને કયા પુરસ્કારથી સન્માનિત કરાશે? તો પિયુષ ગોયલને કાનાટ પુરસ્કારથી. કયા? કાનાટ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવશે. નેક્સ્ટ લઈશું. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2018 ક્યાં યોજાયા? તો વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2018 બુડાપેસ્ટમાં. ક્યાં? તો બુડાપેસ્ટમાં. હંગેરીની રાજધાની છે બુડાપેસ્ટ, ત્યાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2018 યોજાયા. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. ભારત પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ ક્યારે થયું? તો ભારત પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ થયું છે 20 ઓક્ટોબર 1947. ક્યારે? 20 ઓક્ટોબર 1947 રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ થયું. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહત્વના યુદ્ધ તારીખો આપણે યાદ રાખી લઈએ જે એક્ઝામમાં પૂછાઈ જાય. તો ભારત પાકિસ્તાન વચ્ચે પહેલું યુદ્ધ 1947-48,
બીજું યુદ્ધ 1965, ત્રીજું યુદ્ધ જેને બાંગ્લાદેશ મુક્તિ કહે છે 1971, અને ચોથું યુદ્ધ કારગિલ યુદ્ધ જે 1999 થઈ ચૂક્યું. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, વેલ્યુબલ નેશન બ્રાન્ડની રેન્કિંગમાં ભારત કયા ક્રમે છે? તો વેલ્યુબલ નેશન બ્રાન્ડની રેન્કિંગમાં ભારત 9મા ક્રમે છે. કયા ક્રમે? 9મા ક્રમે. હવે જે અગ્રણી બ્રાન્ડ વેલ્યુએશન અને સ્ટ્રેટેજિક કન્સલ્ટન્સી બ્રાન્ડ બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા પ્રકાશિત નેશન બ્રાન્ડ 2018ના એક અહેવાલ મુજબ ભારત ટોચના 50 મૂલ્યવાન રાષ્ટ્રીય બ્રાન્ડમાંથી 9મો ક્રમાંક મેળવ્યો છે. પાછલા વર્ષમાં ભારતનું 8મું સ્થાન હતું. આ વર્ષે ભારતના બ્રાન્ડ વેલ્યુમાં 5% વધ્યું, તો પણ ભારત 9મા સ્થાને પહોંચ્યું. 2017માં ભારતનું બ્રાન્ડ મૂલ્ય હતું $2,046 અબજ, જે વધીને 2018માં 2159 અબજ થયું, તો પણ ભારત એક ક્રમાંકનો નુકસાન ગુમાવવું પડ્યું. હવે ટોપ પર કહ્યું છે, તો ટોપ પર યુએસએ છે, $25,899 અબજ બ્રાન્ડ વેલ્યુ સાથે ટોચની યાદીમાં સ્થાન મળ્યું છે. ત્યારબાદ ચીન છે સેકન્ડ નંબર પર, $12,779 અબજ બ્રાન્ડ વેલ્યુ સાથે. ચીનના આ વર્ષે એટલે કે ગયા વર્ષ કરતાં 25% વધારો કર્યો છે પોતાના બ્રાન્ડ વેલ્યુમાં. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું આપણે, તાજેતરમાં 4 હિમાલયના શિખરોનું નામ કોના પર રાખવામાં આવ્યું? તો તાજેતરમાં 4 હિમાલયના શિખરોનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, રાષ્ટ્રીય પોલીસ મેમોરિયલ ક્યાં આવેલ છે? તો રાષ્ટ્રીય પોલીસ મેમોરિયલ નવી દિલ્હી ખાતે આવેલ છે. ક્યાં આવેલ છે? નવી દિલ્હી ખાતે. કોને આનું ઉદઘાટન કર્યું? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, મહારાણા પ્રતાપ ધ ઇન્વિઝિબલ વોરિયર બુક કોને લખી? તો રીમા હુજા. કોને લખી છે? રીમા હુજાએ મહારાણા પ્રતાપ ધ ઇન્વિઝિબલ વોરિયર બુક લખી છે. હવે મહારાણા પ્રતાપ પરની એક નવી પુસ્તક મહારાણા પ્રતાપ ધ ઇન્વિઝિબલ વોરિયર ઇતિહાસકાર રીમા હુજા દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે, અને આ પુસ્તક મહાન રાજપૂત યોદ્ધા મહારાણા પ્રતાપનું જીવન વર્ણવે છે અને હલ્દીઘાટીની પ્રસિદ્ધ લડાઈ વિશે પણ વાત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, તાજેતરમાં 12મી આસિયાન રક્ષા મંત્રીઓની બેઠક ક્યાં થઈ? તો સિંગાપુરમાં. ક્યાં થઈ છે? તો સિંગાપુરમાં થઈ છે 12મી આસિયાન રક્ષા મંત્રીઓની બેઠક. હવે આ મંત્રીઓની બેઠકમાં કોણ ભાગ લેશે ભારત તરફથી? તો ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારમણ. હવે આસિયાનની વાત થઈ છે, તો આસિયાનનું ફૂલફોર્મ ખબર હોવું જોઈએ. શું છે? એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન. શું થશે? એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન, જેની સ્થાપના 1967માં થયેલી અને હેડક્વાર્ટર છે જકાર્તા, ઇન્ડોનેશિયા. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, તાજેતરમાં યમનના નવા વડાપ્રધાન કોણ બન્યા? તો મોઇન અબ્દુલ મલિક. કોણ બની છે? મોઇન અબ્દુલ મલિક યમનના નવા વડાપ્રધાન બન્યા. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, આજનો લાસ્ટ, તાજેતરમાં દુનિયાનો સૌથી લાંબો પુલ ક્યાં બનાવવામાં આવ્યો? તો ચીનમાં બનાવવામાં આવ્યો. ક્યાં બનાવવામાં આવ્યો છે? ચીનમાં. હોપફુલ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય અને તમને લાગ્યું કે મેં સારું કામ કર્યું છે, તો તમારા કોઈ પણ એક એજ્યુકેશન ગ્રુપમાં વિડીયોને જરૂર શેર કરજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સાથે પહોંચાડવાનો પ્રયત્ન જરૂર કરજો, અને વિડીયોને એક લાઇક જરૂર કરજો અને કમેન્ટ જરૂર કરજો કે ભાઈ વિડીયો કેવો રહ્યો. તો નેક્સ્ટ વીડિયો સાથે જલ્દીથી મળીશું, અને વિડીયોની જે PDF છે તમને ટેલિગ્રામમાં મળી જશે આજ સાંજ સુધીમાં. ક્લિયર? તો કાલના સવારના મોર્નિંગ વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી માતા રહો અને તૈયારી કરતા રહો.